હલો ફ્રેન્ડ્સ આપણે ગઈકાલે કોલ ઓફ ધ હિલ્સનો હાફ ટોપિક જે આપણે પ્રિફર કર્યો હતો તો આજે ફ્રેન્ડ્સ આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી ફરીથી કન્ટિન્યુ કરીશું ફ્રેન્ડ્સ સો લેટ સ્ટાર્ટ ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન ટેસ્ટી ગ્રેઇન કે ફ્રેન્ડ્સ ગ્રેજ્યુઅલી એટલે સમય જતાં ફ્રેન્ડ્સ ગ્રેજ્યુઅલીનો મતલબ થશે સમય જતા ગ્રેજ્યુઅલી એટલે સમય જતાં તો ફ્રેન્ડ્સ સમય જતાં ચાંદનીએ લીલું ઘાસ્ટ અને સ્વાદિષ્ટ અનાજ જેને અબુ મિયા અબુખાન આપતો હતો એ એણે ખાવાનું બંધ કરી નાખ્યું ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ સ્ટોરી અને તેણે અબુખાનની વાર્તાઓમાંથી ઇન્ટરેસ્ટ લેવાનું પણ ઓછું કરી નાખ્યું સી લોસ્ટ હર અપેટેડ ફ્રેન્ડ્સ અપેટેડ એટલે ભૂખ તેણીએ તેની ભૂખ ગુમાવી દીધી લોસ્ટ એટલે ગુમાવી દેવું ફ્રેન્ડ્સ અપેટીટ એટલે ભૂખ અને લોસ્ટ એટલે ગુમાવી દેવું એટલે તેણીએ તેની ભૂખ ગુમાવી દીધી વેરી થીન ફ્રેન્ડ્સ વેરી થીન એટલે ઘણી પાતળી થઈ ગઈ તેણે ખાવાનું ગુમાવી દીધું અને તે ઘણી પાતળી થઈ ગઈ સી સી સ્ટાર્ટ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઈંગ વિથ ધ ક્લાઉડ્સ તે સૂર્યપ્રકાશમાં સ્નાન કરતા અથવા વાદળો સાથે રમતા પર્વતોને નિરાશાથી જોયા કરતી ફ્રેન્ડ્સ મૂડલેસલી એટલે નિરાશા ફ્રેન્ડ્સ એનું મૂળ હતું નહીં એટલે તે માત્ર ત્યાંથી જોયા કરતી તો શું જોતી તે સૂર્યપ્રકાશમાં સ્નાન કરતા અથવા વાદળો સાથે રમતા પર્વતોને નિરાશાથી જોયા કરતી હતી અબુખાન કુડ સેન્સ અબુ ખાનને સમજણ પડી ગઈ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની કે તે પોતાની વહલી ચાંદની સાથે શું બની રહ્યું છે હી પુષ્ટ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર ફ્રેન્ડ્સ પુસ્ટ એટલે ધક્કો મારવો હી પુષ્ટ હર ઇન ટુ અ સ્મોલ હટ સ્મોલ હટ એટલે શું થશે ફ્રેન્ડ્સ હટ એટલે ઝૂપડી આપણે આગળ પણ ટોપિકમાં જોયું છે હટ શબ્દ હટ એચયુટી હટ એટલે નાની ઝૂંપડી હટ એન્ડ શટ ધ ડોર એટલે તેમણે એક નાનકડી ઝૂંપડીમાં તેને ધકેલી દીધી અને દરવાજો બંધ કરી દીધો બટ ફગોટ ટુ ક્લોઝ સ્મોલ વિન્ડો ધ બેક ફ્રેન્ડ્સ બટ ફરગોટ ફરગેટનું ભૂતકાળનું રૂપ છે ફરગોટ પરંતુ પાછળ આવેલી નાની બારી બંધ કરવાનું ભૂલી ગયો ધ સેમ નાઇટ એટલે કે તે જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો તે જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ એટલે કે ફ્રેન્ડ્સ તે જ રાત્રે ચાંદનીએ સ્વતંત્રતા માટે બારીને પોતાનો રસ્તો બનાવી લીધો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ પેસેજ એટલે માર્ગ કાં તો રસ્તો ને ફ્રીડમ ફ્રીડમ એટલે થશે સ્વતંત્રતા આઝાદ થવા માટે કે અબુ મિયા એને એક નાની ઝોપડીમાં બંધ કરી દીધી પરંતુ અબુ મિયા શું કર્યું કે પાછળ આવેલી એક નાની બારી બંધ કરવાનું ભૂલી ગયું તો ચાંદનીએ તે જ રાત્રે એ બારીને પોતાનો સ્વતંત્રતા માટેનો રસ્તો બનાવી દીધો વેન ચાંદની રીચ ધ રીચડ એટલે ફ્રેન્ડ્સ પહોંચી જવું રીચ ધ હિલટોપ કે પહાડ પર જ્યારે ચાંદની પહોંચે છે કે ચાંદની પહાડ પર કે જ્યારે ચાંદની ટેકરીની ટોચે પહોંચી ત્યારે તેણે શું જોયું ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન હોરિઝોન એટલે ફ્રેન્ડ્સ હોરિઝોન એટલે શું થશે ક્ષિતિજ આપણે એસએસમાં તમે ભણી ગયા હશો સમાજ વિદ્યામાં તો ફ્રેન્ડ્સ અહીં હોરિઝોન એટલે ક્ષિતિજ તો તેણે ત્યાં શું જોયું પહોંચી ત્યારે ક્ષિતિજમાં મોટો પીળો સૂર્ય પ્રકાશી રહ્યો હતો સી વોઝ ઓવરફ્લોિંગ વિથ જોય એન્ડ વન્ડર ફ્રેન્ડ્સ વન્ડર એટલે શું થશે આશ્ચર્ય એટલે તે આનંદ અને આશ્ચર્યથી ગરકાવ થઈ ગઈ તેમાં એટલે તેના ખુશીનો પાર નહીં રહ્યો ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો કે તેના પગ નીચેનું લીલું ઘાસ સુવર્ણમય પીળું થઈ ગયું હતું એટલે થોડા ગોલ્ડન યલો એટલે સુવર્ણમય ધ અહી સેંગ આપ્યું છે સેંગ એટલે સિંગનું ભૂતકાળ ને વિન્ડ એટલે થશે પવન કે પવન એના આવવા માટે એટલે કે સ્વાગતના ગીતો ગાતા હતા ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ ચાંદની એઝ ઇફ સીવર મીટિંગ હર મધર આફ્ટર યર ઓફ સેપરેશન ચાંદનીને લાગતું હતું કે જાણે કે તે પોતાની માતાને વર્ષોના વિરહ પછી મળી રહી છે ફ્રેન્ડ્સ ફેલ્ટ ફેલ્ટ એટલે શું છે ફીલનું ભૂતકાળનું રૂપ છે અને મીટિંગ એટલે મળવું અને સેપરેશન એટલે વિરહ તો ફ્રેન્ડ્સ ચાંદીને શું લાગતું હતું કે ચાંદીને લાગતું હતું કે જાણે તે પોતાની માતાને વર્ષોના વિરહ પછી મળી રહી છે હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુખાનસ પ્રિઝન હાઉસ કે અબુ ખાનના જેલ જેવા ઘર કરતાં આ બધું કેટલું અલગ હતું ધે સી જમ્પ એન્ડ પ્લે એન એટ ઓલ અરાઉન્ડ ફ્રેન્ડ્સ તે દિવસે તેણે ખૂબ કૂદકા માર્યા રમી અને એટ ઓલ અરાઉન્ડ ચારે બાજુ ચરી ચરી એટલે ખાવાનું ખાધું તો ફ્રેન્ડ્સ એટ ઇટનું ભૂતકાળનું રૂપ છે એટ સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ કે તેણી સી વોઝ ટોપ સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ તો તેણી દુનિયાની ઊંચાઈએ હતી ઇટ વોઝ ધ હેપ્પીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ તે ચાંદીના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો ફ્રેન્ડ્સ ધ સન ડિસઅપિયર બિહાઇન્ડ ધ હિલ્સ સૂર્ય પહાડોની પછાડી ડિસઅપિયર એટલે ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું સૂર્ય પહાડના પછાડી અદ્રશ્ય થઈ ગયું સું ડાર્કનેસ કવર ધ ગ્રાસ ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ તરત જ અંધકાર ઘાસ ફૂલો અને વૃક્ષ ને ઘેરી વળ્યું ધ વિન્ડ સ્ટોપ બ્લોવિંગ હવા આવતી બંધ થઈ ગઈ સ્ટોપ બ્લોવિંગ એટલે વહેવું વહેવું બ્લો એટલે વહેવું તો હવા આવતી બંધ થઈ ગઈ દેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ કે સ્ટીલનેસ એટલે ચારે બાજુ શાંતિ પથરાઈ ગયું કે ત્યાં ચારે બાજુ શાંતિ પથરાઈ ગઈ હતી એન ઓવલ હુટેડ ફ્રોમ અ હોલ ઓવલ એટલે ફ્રેન્ડ્સ થશે ગુવળ અને હુટેડ એટલે ગુવળ જે અવાજ કરે તેને આપણે હુટેડ કહીશું એન ઓવલ હુટેડ ફ્રોમ અ હોલ કે એક ગુવડે બખોલમાંથી ચીસ પાડી ચાંદની ફેલ્ટ સ્કેડ ચાંદલી ગભરાઈ ગઈ ફ્રેન્ડ્સ અહીં તમને અગાડી પણ આ ફેલ્ટ શબ્દ આવી ગયો છે ફીલનું ભૂતકાળનું રૂપ છે ફૅલ્ટ અને સ્કેર્ડ સ્કેડ એટલે ગભરાઈ જવું કે ચાંદની ગભરાઈ ગઈ ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ધિસ્ટન્સ સ્કાય દૂરના આકાશમાં આખો ચંદ્ર ઉગ્યો ઇન ઇટ સિલ્વર લાઇટ્સ ચાંદની શો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મુવિંગ સ્લોલી સ્લોલી ટવર્ડ્સ હર તો ફ્રેન્ડ્સ ઇન ધીસ ઇન ઇટ સિલ્વર લાઇટ એટલે કે ફ્રેન્ડ્સ કે અંધારું થઈને જે આપણે અમુક ધૂંધળસ પડતું દેખાય છે તેવું તેવી તેવા પ્રકાશમાં ચાંદની શો ટુ બિગ બ્રાઇટ આઈઝ તો ફ્રેન્ડ્સ કે ચાંદનીએ બે ચળકતી આંખો જોઈ અને બીજું શું જોયું એન્ડ શાપ તીર્થ અને તીક્ષ્ણ દાંતો જોયા મૂવિંગ સ્લોલી ટવર્ડ હર કે ધીમે ધીમે તેની તરફ આગળ વધી રહ્યા હતા ટવર્ડ્સ એટલે ની તરફ વધવું આગાડી વધવું ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી ડેવિલ એટલે સેતાન રાક્ષસ ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી કે તેને કોઈ ઉતાવળ હતી નહીં હી ન્યૂ ફ્રેન્ડ્સ નોનું ભૂતકાળનું રૂપ છે ન્યૂ હી ન્યૂ ધટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ કે આ બકરી પણ તેનો ખોરાક હતો તો ફ્રેન્ડ્સ આજે આપણે શું જોયું કે સમય જતાં ચાંદની મોટી થાય છે અને તે હિલ તરફ આકર્ષિત થાય છે અને તેને હિલ તરફ જવાની ઈચ્છાઓ થાય છે પરંતુ તેના ગળામાં એક દોરડું બાંધેલું છે જેના કારણે એ ત્યાં જઈ શકતી નથી તો એના માટે ચાંદની શું કરે છે કે ખાવાનું છોડી દે છે અને ખૂબ પાતળી થાય છે અબુ મિયાને આ બધી વાતો સમજાઈ જાય છે તો એ શું કરે છે ચાંદનીને નાની અમસ્તી ઝૂંપડીમાં બંધ કરી દે છે પરંતુ ઝૂંપડીના પાછાડી જે એક નાની વિન્ડો આવેલી છે એ બંધ કરવાનું એ ભૂલતો નથી તો ચાંદની તે જ દિવસે એટલે કે તે જ રાત્રે એ બારીને પોતાનો બહાર જવાનો રસ્તો બના બનાવી નાખે છે અને તેમાંથી એ પહાડ તરફ દોડ દોડ મૂકે છે જ્યારે તે પહાડો પર જાય છે ત્યારે પહાડ પરના જે રમણીય દૃશ્યને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે તે ત્યાં ખૂબ રમે છે અને લીલું ઘાસ ખાય છે પરંતુ જ્યારે અંધકાર થાય છે એટલે કે સૂર્ય જ્યારે પહાડના પછાડી જતો રહે છે ત્યારે ઘણો અંધકાર થઈ જાય છે પવન આવતો બંધ થઈ જાય છે અને ત્યારે ચારે બાજુ શાંતિ પથરાઈ જાય છે અને ગુવળ એની બખોલમાંથી ચીસ પાડે છે છે ત્યારે થાય તે અંધકારમાં ચાંદની બે ચડકતી આંખોને જોઈએ છે અને તીક્ષ્ણ દાંતો પર એની નજર પડે છે અને તે એક શેતાન જે ચાંદની તરફ આગળ વધી રહ્યો છે એને કોઈ પણ જાતની ઉતાવળ નથી અને એને એ પણ ખ્યાલ હતો કે આ ચાંદની એનો ખોરાક છે ફ્રેન્ડ્સ તો આજે આપણે આટલું જોઈશું અને બાકીનું નેક્સ્ટ ક્લાસીસમાં આપણે ટૉપિક પૂર્ણ કરીશું ફ્રેન્ડ્સ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ ટૉપિકની સાથે હું તમને એક સ્પેલિંગ પણ મોકલાવીશ જે તમારે તમારી નોટબુકમાં નોટડાઉન કરવાની છે અને એને મેમરાઈઝ કરવાની છે એટલે કે મોડે કરવાની છે કે જેથી કરીને તમને આન્સર લગતી વખતે કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી થશે નહીં ફ્રેન્ડ્સ ઓકે ફ્રેન્ડ્સ